કારણ કે કાગળની બહેનોને તો બધા કેવી રીતે જોતા હોય. અત્યારે જે કાગળવાળી બહેનમાંથી હું પાલી બહેન બની છું અને હું પ્રોડક્શન સંભાળું છું, એ કંઈ મારા માટે સારું છે. જાજા હાથ રડિયામણા. અમદાવાદમાં કાગળ વીણવાનું કામ કરતી બહેનોએ એક સહકારી મંડળી રચી અને નોટબુક, પેન વગેરે સ્ટેશનરી બનાવવાનું શરૂ કર્યું. દસમું કે બારમું ધોરણ સુધી માંડ ભણી શકેલી આ બહેનો આજે 2 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. તો ચાલો મળીએ એ બહેનોને. અમદાવાદના પાલીબહેન 7 ચોપડી ભણેલા છે. 13 વર્ષ સુધી તેમણે કચરામાંથી કાગળ વીણવાનું કામ કર્યું હતું. પછી કાગળ વીણનારી વિવિધ મહિલાઓ સાથે મળીને 1995માં ગીતાંજલિ સહકારી મંડળી બનાવી, જે રિસાયકલ પેપરમાંથી વિવિધ સ્ટેશનરી બનાવે છે. પહેલા તો એમ કે કાગળવાળી બેન છે ને, એટલે કોઈ બધી રીતે જોતા હોય, કાગળવાળી બેનથી જોતા હોય કે પછી એમના એમ પેલું શું કહેવાય, ચોરીથી જોતા હોય ને કોઈ નજર ના સારી હોય એ રીતે જોતા હતા. પણ અત્યારે તો એ લોકો આમ માનથી જોવે છે અમને, કે એક સંસ્થામાં જાય છે, એક થેલો ભરાઈને જતી હતી એ બદલીમાં હું અત્યારે પર્સ ભરાઈને આવું છું. એક એક પહેલા કટિંગ મશીન વસાવ્યું, પંચિંગ મશીન વસાવ્યું, પિન મશીન વસાવ્યું, જેમ અમારે ઓર્ડર આવતા થયા ને એમ જેની જરૂર પડી એમ અમે વસાવતા થયા. 200 જેટલી મહિલા આ સહકારી મંડળીમાં કામ કરે છે. સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન એટલે કે સેવા સંસ્થાનો તેમને સહયોગ છે. કેટલીક મહિલાઓ ઘેર બેઠા કામ કરે છે. અહીંયા નોટપેડ, ફાઇલ, ચોપડા, રજીસ્ટર, નોટબુક, પેન, બોક્સ ફાઇલ, ગટર ફાઇલ અને મશીનો પણ ચલાવું. પહેલી વાર ટ્રેનિંગમાં આવી તો મને સારું લાગ્યું, મહિલાની ટ્રેનિંગ હતી. પછી મારા પપ્પા ના પાડતા હતા કે ના હવે નથી જવું, પણ હું જોર જબરજસ્તી એમની સાથે કે મારે ના કરવું જ છે, તેમણે કીધું કે સારું કર. દેશની ટોચની કંપનીઓમાં આ મહિલાઓએ તૈયાર કરેલી સ્ટેશનરી જાય છે. કેટલીક કંપની સામે ચાલીને તેમને ઓર્ડર આપે છે. અહીં કામ કરતી મોટા ભાગની બહેનો તમામ પ્રકારના મશીન ચલાવે છે. અહીંયા જોડાયા પછી ઘણો બધો ફેરફાર થયો, એમ કે હું મારા બાળકોને સારી રીતે અભ્યાસ કરાવી શકી, એમના ભરણ પોષણ કરાવી શકી અને એમને ગ્રેજ્યુએશન સુધી હું લઈ જઈ શકીશ. એ એક બેન કામ કરે એના કરતાં વધારે બહેનો મળીને કામ કરે તો કામ આપણું આગળ બી વધે, આપણું સંગઠન પણ મોટું થાય અને આપણને ફાયદા પણ વધારે થાય. જેમ કે આપણને વધારે બહેનોથી કામ થાય તો ઓર્ડરો પણ એટલા જ આપણને વધારે મળે. હું તો સેવાને અત્યારે હાલે કહું છું કે લાખ લાખ વંદન, કેમ કે મારે પતિ નથી એટલે મને હું તો અત્યારે હાલે સેવાને ગીતાંજલિને લાખ લાખ વંદન કરું છું.